हवामान विभाग द्वारा जे रीते आगाही करवामां आवी हती तेवी ज रीते सौराष्ट्र पंथकना भावनगर शहेरमां गाजवीज साथे वरसाद वरसवानुं शरू थई गयुं हतुं। भावनगर पंथकमां मेघराजाए धड़बड़ाटी बोलावी। शहेरना अनेक विस्तारोमां गाजवीज साथे वरसाद वरस्यो। जशोना सर्कल, देसाईनगर, हादानगर सहितना विस्तारोमां वरसाद वरस्यो। गाजवीज साथे पड़ेला वरसादने कारणे वाहन चालकोने हेरानगतिनो सामनो करवो पड्यो हतो। असह्य गरमी वच्चे वरसाद पड़वाने कारणे भावेणा वासीओने पफारामांथी राहत मळी। हजु आवनारा दिवसोमां पण सौराष्ट्र पंथकमां वरसाद वरसवानी आगाही व्यक्त कराई छे, तो भावनगरमां आगामी दिवसोमां पण वरसादनुं जोर वधी शके छे। नैऋत्યનું ચોમાસું લક્ષદ્વીપ ટાપુ સુધી પહોંચ્યું છે અને આગામી 4 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું કેરળમાં પહોંચે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યના હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી વ્યક્ત કરી છે। 4 જૂન સુધીમાં ચોમાસું કેરળમાં પહોંચી શકે છે। હાલમાં ચોમાસું લક્ષદ્વીપ ટાપુ સુધી પહોંચ્યું છે અને ચોમાસાની પરિસ્થિતિ અનુકૂળ હોવાની અનુમાન લગાવવામાં આવ્યું છે। ચોમાસું મુંબઈ પહોંચશે તે બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે। સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસ્યાના 15 દિવસ બાદ મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યારે એક કે બે દિવસમાં કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। સામાન્ય રીતે 15મી જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસું મોડું બેસવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। દેશના માથે 3 વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। અરબ સાગરમાં 2 વાવાઝોડા સક્રિય થયા છે, જ્યારે બંગાળની ખાડીમાં 1 વાવાઝોડું સક્રિય થયું છે। અરબ સાગરમાં 2 વાવાઝોડા અને બંગાળની ખાડીમાં 1 વાવાઝોડું સક્રિય થયું છે। અરબ સાગર પર 2 વાવાઝોડા સક્રિય થવાના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર પર તેની અસર જોવા મળશે। બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ઉત્તર પૂર્વ ભારતમાં ટકરાઈ શકે છે। વાવાઝોડાની અસરના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે। અરબ સાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। અરબી સમુદ્રમાં 5 જૂનના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને 7 જૂનના રોજ તે લો પ્રેશર એરિયા બનશે। તે બાદ જો સિસ્ટમ મજબૂત થાય તો વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। રાજ્યમાં 9-11 જૂન વચ્ચે વાવાઝોડાની અસર જોવા મળી શકે છે। અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા વાવાઝોડાનો ખતરો ગુજરાત અને મહારાષ્ટ્ર પર છે। ઘણી બધી વખત એવું બન્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય છે, પરંતુ તે ગુજરાત તરફ આવવાના બદલે ઓમાન તરફ ફંટાઈ જાય છે। બાબા બાગેશ્વરે હિપ્નોટાઇઝ કરી ખિસ્સું ખાલી કરી નાખ્યું છે। આવા આક્ષેપો સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી કરવામાં આવી છે। રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના 2 દિવસના દરબારમાં કોઈ ને કોઈ વિવાદ સામે આવ્યો છે। હવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર હિપ્નોટાઇઝ કરીને નાણાં લેવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અરજદારે બાબા પર 3,000 રૂપિયા લેવાના આક્ષેપો કર્યા છે। આ આક્ષેપ સાથે હેમલ વિઠલાણીએ પોલીસ કમિશનરમાં અરજી કરી છે। મને બાબાએ કીધું કે આપ ખડે હો જાઓ, એટલે મેં બાબાને પૂછ્યું કે મેં, તો બાબાએ કીધું હા આપ ખડે હો જાઓ અને આપકા જેબ ખાલી કરી દો, એટલે હું એવો ડરી ગયો કે મને એમ કીધું કે જેબ ખાલી કરી દો, એટલે મેં કીધું હું જે મારી રાજી ખુશી તે મારી જે રકમ દેવી છે એ હું નહીં આપું, તો બાબા મારી પર કંઈ હિપ્ટોનાઇઝ કરીને કંઈક મંત્રમુક્ત કરીને મને કંઈક આડું અવડું કરી નાખશે, એના કરતાં મારા ખીચામાં જે હતા રૂપિયા 13,000 એ મેં બાબાના માણસને આપી દીધા હતા। મંદિર બનાવવા માટે બાબા બાગેશ્વર ફારો ઉઘરાવતા હતા અને તે સમય તેમને હિપ્નોટાઇઝ કરવાના આક્ષેપ કરવામાં આવે છે, ત્યારે વીઆઈપી કલ્ચર બાદ બાબા બાગેશ્વર ફરી એકવાર વિવાદમાં સપડાયા છે। બાબા બાગેશ્વરનો દરબાર તેના વીઆઈપી કલ્ચરના કારણે વિવાદમાં સપડાયો છે। વીઆઈપી દરબાર ન યોજવાના દાવા વચ્ચે બાબાએ મોડી રાત્રે વીઆઈપી દરબાર યોજ્યો હતો। બાબા બાગેશ્વર ગુજરાતમાં છે ત્યારે તેના દરબારમાં હાજર રહેવા માટે હજારો ભક્તો તડકો વરસાદ જોયા વિના કલાકો સુધી બેસી રહેતા હોય છે, તો બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રી વીઆઈપી દરબાર યોજતા હોવાનું સામે આવ્યું છે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સમક્ષ વીઆઈપી દરબાર ના યોજવામાં આવતો હોવાના દાવા કર્યા હતા, પરંતુ રાજકોટમાં મોડી રાત્રે વીઆઈપી દરબાર યોજવામાં આવ્યો। રેસકોર્સ ખાતેનો દરબાર પૂર્ણ થયા બાદ શહેરના જનકલ્યાણ હોલ ખાતે રાત્રિના 1:30-3 વાગ્યા સુધી યોજાયેલા આ દરબારમાં આયોજકોના સગાઓ અને ખાસ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટમાં 2 દિવસ બાબાના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે। પહેલા દિવસના દરબારની અંદર જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો, જેમાં લોકોને ભારે હાલાકી થઈ હતી, તો મોડી રાત્રિના વીઆઈપી દરબારના કારણે આ દિવ્ય દરબાર વિવાદમાં સપડાયો છે। અમદાવાદ મહાનગરપાલિકાએ મોટો દાવો કર્યો હતો કે નવો બનાવેલો રોડ 25 વર્ષ સુધી ચાલશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર 25 દિવસમાં જ આ રોડ તોડવાની ફરજ પડી। પહેલા આયોજન વિના કામગીરી કરી દેવી અને પછી એ કામ દૂર કરી દેવું તે અમદાવાદ મહાનગરપાલિકાની જાણે ટેવ બની ગઈ હોય તેવી સ્થિતિ અવારનવાર જોવા મળતી હોય છે। અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં ખાસ વ્હાઇટ ટેપિંગ રોડ બનાવવામાં આવ્યો હતો। 25 વર્ષ સુધી રોડ ચલાવવાના દાવા કરતી મહાનગરપાલિકાએ 25 દિવસમાં જ રોડને તોડી પાડ્યો હતો। મહાનગરપાલિકાના 2 વિભાગોમાં સંકલનનો અભાવ જોવા મળ્યો હતો। નેટની વાયર લાઇન નાખવાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ તોડીને પાડવામાં આવ્યો,
ખાનગી કંપનીના નેટ કનેક્શન માટે આ રોડ તોડી પાડવામાં આવ્યો હતો. સામાન્ય રીતે રસ્તા વરસાદના કારણે તૂટતા હોય છે, પરંતુ આ વખતે એક ખાનગી કંપની માટે રોડ તોડવાની ફરજ પડી, જેનાથી કોર્પોરેશનની પોલ ખુલી. દૂધનો દાજેલો છાસ પણ ફૂકી ફૂકીને પીવે, આ કહેવત અમદાવાદ મહાનગરપાલિકા માટે સાચી પડી રહી છે. કારણ કે બ્રિજના લોકાર્પણ પહેલા અધિકારીઓ પહોંચ્યા હતા બ્રિજની ચકાસણી કરવા માટે. અમદાવાદમાં ન્યૂ રાણીપથી એસજી હાઈવેને જોડતો જગતપુર બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે. 15 જૂને જગતપુર બ્રિજનું લોકાર્પણ થવાનું છે. શહેરીજનો લાંબા સમયથી બ્રિજ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે, તેવામાં બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા અમદાવાદ મનપા તંત્રને હાટકેશ્વર બ્રિજ યાદ આવી ગયો છે. બ્રિજના લોકાર્પણ બાદ નવા બ્રિજમાં કંઈક ખામી નીકળે અને ફરી માથે માછલા ધોવાય તે પહેલા મનપા તંત્ર સક્રિય થઈ ગયું છે. ત્યારે બ્રિજના લોકાર્પણ પહેલા ચકાસણી માટે અધિકારીઓની ટીમ દોડતી થઈ ગઈ છે. બ્રિજ મજબૂત છે કે નહીં તે ચકાસવા એએમસીની ટીમે બ્રિજની મુલાકાત લીધી. આ અધિકારીઓને જોઈને અમદાવાદના બ્રિજની ગુણવત્તા ઉપર વધુ એક વખત સવાલ ઉઠી રહ્યા છે. બ્રિજનું નિર્માણ થયા બાદ આખરે અધિકારીઓને તેની મુલાકાત લેવાની કે નિરીક્ષણ કરવાની શું જરૂર પડી? શા માટે જ્યારે નિર્માણ કાર્ય ચાલુ હતું ત્યારે અધિકારીઓ ફરક્યા ન હતા? વડોદરાવાસીઓને ટ્રાફિકમાંથી મોટી મુક્તિ મળી છે. કેન્દ્રીય પરિવહન મંત્રીએ દુમાડ અને દેણા ચોકડી ઉપર આવેલા ઓવરબ્રિજને ખુલ્લો મૂક્યો છે. વડોદરામાં નેશનલ હાઈવે ઉપર દુમાડ અને દેણા ચોકડી પાસે ₹54 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બ્રિજનું લોકાર્પણ કર્યું છે. સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દુમાડ બ્રિજના લોકાર્પણથી એક્સપ્રેસ હાઈવે જંકશન પર થતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ મળ્યો છે. 21 મહિનાના સમયગાળામાં બંને બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નવા બ્રિજના લોકાર્પણથી વસૂર જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો છે. અત્યાર સુધી દુમાડ ચોકડી પાસે દુમાડ સાવલી વડોદરા શહેર નેશનલ હાઈવે નંબર 8 અને એક્સપ્રેસ વેનો ટ્રાફિક ભેગો થતો હતો અને વાહન ચાલકોનો 35 મિનિટ જેટલો સમય વેડફાળો હતો. હવે સામલી કે વડોદરા આવતા જતા વાહન ચાલકો જે સર્વિસ રોડનો ઉપયોગ કરી શકશે, જેના કારણે ટ્રાફિકનું ભારણ ઘટશે. સપ્ટેમ્બર 2021માં આ બ્રિજના કામનું કાટમુહૂર્ત કરાયું હતું. બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં નવા 8 ઓવરબ્રિજ બનાવવાની તૈયારીમાં છે, ત્યારે આ બ્રિજ બનતાની સાથે જ સુરતમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ આવશે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખ ધરાવતું સુરત શહેર તરીકે પણ અલાયદી ઓળખ ધરાવે છે. શહેરમાં કુલ 120 બ્રિજ આવેલા છે, જેમાં આગામી સમયમાં વધુ 8 ઓવરબ્રિજનો સમાવેશ થવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને 8 નવા ફ્લાયઓવર બનાવવાની કામગીરી કરાશે. સચિન જીઆઈડીસી જંકશન પાસે 40 કરોડ, ઉધના પત્રકાર કોલોની ઓવરબ્રિજમાં 60 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. સુરત ઔદ્યોગિક સિટી હોવાના કારણે વસ્તી વધારો પણ વધી રહ્યો છે અને તેના જ કારણે ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે. ત્યારે હાલ સુરતમાં 120 બ્રિજ છે, પરંતુ ટ્રાફિક સમસ્યા વધવાના કારણે વધુ 8 નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે, જેમાંથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરાશે.